મુંબઈનો એક એવો શ્રાવક છે જેણે કુમારપાળ ભાઈને અત્યારથી 1 કરોડ રૂપિયા આપ્યા છે, 1 કરોડ. અને એમણે કીધું છે કોઈ પણ ગચ્છ કોઈ પણ સમુદાયનો ભેદ રાખ્યા વગર આખા ઇન્ડિયામાં કોઈ પણ સાધુ સાધ્વીજી પંડિતજી પાસે ભણતા હોય એનો પગાર ચૂકવવાનો લાભ મને આપજો. પૈસા મારા, વ્યવસ્થા તમારી. તમે નહીં માનો, દર મહિને કુમારપાળ ભાઈ અભાગ્યશાળી વતી સાધુ અને સાધ્વીજી માટે પંડિતજીના પગાર રૂપે 4 લાખ રૂપિયાનો સદવ્યય કરે છે. એવરી મંથ 4 લાખ રૂપિયા પંડિતજીને આપવામાં આવે છે. આ કાળમાં સાધુ સાધ્વી ભણે છે ને એ આપણી બહુ સદભાગ્યની નિશાની છે. હું તમને એ કહેવા માંગુ છું, તમારા રૂપિયા તમારા સંતાનો માટે વપરાય, એના 1/10 ભાગને તો સાધુ સાધ્વી માટે વાપરો. ઓ બહેનો, એક્ઝામ આવે છે ત્યારે તમારા દીકરાને બ્રાહ્મી ખવડાવો, પછી શંખ પુષ્પી પીવડાવે, કેટલા નખરા કરો છો, આવું કઈ કરવું નહીં પડે. તમે સાધુ સાધ્વીજીનો લાભ લ્યો અને તમારા સંતાનના જ્ઞાનાવરણ કર્મનો ક્ષયોક્ષમ થશે. નિર્મળ જ્ઞાન જેવો પ્રાપ્ત કરી રહ્યા છે એમાં તમારા 1/10 ભાગની પણ સંપત્તિ જો નહીં જાય અને 1ની તમારા સંતાનો માટે જો તમે વાપરશો, ખબર નથી આવતીકાલે તમારો દીકરો મોટો થયા પછી આઈ ડોન્ટ નો તમને સાચવશે કે નહીં એ ખબર નથી. તમારી દીકરીના મેરેજ થયા પછી કોને ખબર, ડિવોર્સ પણ લઈ શકે ને પાછી પણ આવી શકે છે અને અત્યંત નિરાશ બની અને સુસાઇડ પણ કરી નાખે. એની જગ્યાએ કોઈ સાધુ સાધ્વીજીના લાભ લીધા હશે, તમામ પ્રકારના કર્મો દૂર થઈ જશે. આજે ઉપાધ્યાય પદનો દિવસ છે, મહિના યાદ આવે છે, મહિના કરતા પણ મહિનાની માં યાદ આવે છે. એ કમાલની શ્રાવિકા હતી, મહિનાના લગ્ન નતા થયા ને ત્યારે મહિના પણ ભણતી હતી. કોઈ સ્કૂલ કે કોલેજમાં નહીં, મહિના માસે સ્પેશિયલ પંડિત રાખવામાં આવ્યા. મહિનાની બહેનનું નામ શું હતું, સુરસુંદરી, એને પણ પંડિત રાખવામાં આવ્યા. સુરસુંદરી મિથ્યા દ્રષ્ટિ હતી, એનો પંડિત મિથ્યાત્વી હતો. મહિના સુંદરી સમ્યક દ્રષ્ટિ હતી, એનો પંડિત સમકિત ધારી હતો. બે ભણી ગણીને તૈયાર થઈ રાજા પ્રજાપાળને સમાચાર આપવામાં આવ્યા. પ્રજાપાળે કીધું કે એમની પરીક્ષા બધાની વચ્ચે લઈશ. એક સમ્યક દ્રષ્ટિ પંડિતની પાસે ભણો અને એક મિથ્યાત્વીની પાસે ભણો, બેમાં આસમાન જમીનનો ફરક હોય છે. રાજા પ્રજાપાળે બેઉને ઊભી કરીશ સભાની વચ્ચે. પેલા સુરસુંદરીને પૂછ્યું, હું એક સમસ્યા પૂછું છું, કેબીસી અમિતાભ જેવી રીતના તમને ઊભો રાખે છે અને પછી એક એક પ્રશ્ન કરે, એમ પહેલો પ્રશ્ન સુરસુંદરીને પૂછવામાં આવ્યો, પુણ્યથી શું મળે, પુણ્યહિમ લભઈ એહું, પુણ્યથી શું મળે. સુરસુંદરી જવાબ પછી આપશે, પેલા તમે લોકો આપો, પુણ્યથી શું મળે. તમને પુણ્ય એ તો શું એટલે એ તો ખબર છે ને, પુણ્ય તો સમજાવવું નહીં પડે ને ભાઈ, પુણ્યથી શું મળે, શું મળે, ધન. ધનમાંથી સીધા મોક્ષમાં પહોંચી ગયા. અલ્યા, ધર્મ બોલીને પછી મોક્ષ બોલે તો બરાબર છે. ધન, સુખ, સામગ્રી, હે, બધું જ પતી ગયું. લ્યો, કોઈ બોલો જ નહીં, બધું જ મતી ગયું. સુરસુંદરીનો જવાબ એ તમારો જવાબ છે અને તમારો જવાબ એ સુરસુંદરીનો જવાબ છે. પુણ્યથી શું મળે, સુરસુંદરીએ કીધું, ધણ જુવણ સુવિયડપણ રોગ રહીય નિય દેહુ મણ વલ્લહ મેલાવડવું પુણ્યહિમ લભઈ એહું.